જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે નવા નદીસર પ્રાથમિક શાળામાં ચાઇલ્ડ પ્રેસિડેન્ટની ચૂંટણી રાખેલ હોય, પોતાની ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તેવા શાળામાં ભણતા ધોરણ 6-8 ના વિદ્યાર્થીઓએ શાળા ચૂંટણી અધિકારી શ્રી પરમા લક્ષ્મણભાઈ પાસેથી ફોર્મ મેળવી ભરીને જમા કરાવી દેવું. ચૂંટણી અંગેની વધારે વિગતો આ પ્રમાણે છે. ચૂંટણી જાહેરનામાની તારીખ એટલે કે આજે 29/6/2019. આજથી આપણે ચૂંટણીનું ચૂંટણીની તારીખ છે 10/7/2019. મતદાનનું સ્થળ તો આજ આપણી નવા નદીસર પ્રાથમિક શાળા. નિમાયેલ ચાઇલ્ડ પ્રેસિડેન્ટની શપથવિધિ 11/7/2019. શિક્ષકો શાળા સાથે જોડાયેલા છે, એમ કામ પણ શાળા સાથે જોડેલું છે ને. આપણી સ્કૂલ છે એની રચના એક શિક્ષણ સમિતિ, આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એ આપણી રચના કરેલી છે, બરોબર છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એમાં ગામના સભ્યો છે ને, તો એ પણ શાળા જોડે સંકળાયેલા છે. એટલે આ વખતે SMC ના સભ્યોને પણ વોટ આપવાની આપણે શું છે પરવાનગી આપી છે. બેસાડી અને જુદી જુદી રમતો રમાડીશું, પછી અમે જુદું જુદું જે વાંચતા લખતા હોય એ શીખવાડીશું, પછી ચિત્ર દોરતા શીખવાડીશું, પછી અમે જે વિજ્ઞાનના રમકડા બનાવીએ એ કેવી રીતે બનાય તે પણ બનાવાય એ શીખવાડીશું, અને જે અને જે બાળક રમતું વગેરે ના હોય તો એમને એવા દરેક અમુક બાળકને કોઈક રમતમાં જવાનું થાય તો એ રમત કેવી રીતે રમાય એ બધા વગેરે એ બધું વગેરે રમતો હું અને મારા મિત્રો સાથે મળીને શીખવાડીશું. અને અમે ખાલી નવા દિવસે પાછું શાળાને નહીં પણ પૂરા નવા દિવસે ગામને પણ સ્વચ્છ કરીશું. અમે મને પ્રમુખ બનાવશો તો હું મારાથી થાય તેટલું કામ કરીશ, અને શાળાની જવાબદારી તે હું નિયમિતપણે નિભાવીશ. તમે જો મને પ્રમુખ બનાવશો તો હું ગામમાં કચરા ડબલી હરેક દુકાને પેલો તેલનો ડબ્બો કાપી, અથવા સ્કૂલ ઇઝ માય ટેમ્પલ, ટીચર ઇઝ માય ગોડ, સ્ટડી ઇઝ માય ગેમ, રીટા ઇઝ માય નેમ. મિત્રો, આજે હું રીટા તમારી પાસે માત્ર એક જ ચીજ માંગુ છું અને તે છે વોટ. તમે જે તમે મને વોટ આપશો કે અને જીતાડશો તો મારે Thank you.
હવે આપણા મત બરાબર છે, બધાના 00 વોટ થઈ ગયા. હવે આપણા બધા વોટ આપ્યા એ બરાબર છે કે નહીં? આ એક ગાડી આપણે ક્લિયર કરશું એટલે બધા એક ગાડી 00 આવી ગયા છે, આવી જશે બધાના વોટ. હવે આપણે મતદાન શરૂ કરવા માટે તૈયારી કરી દઈએ. હા, ક્રમાંક 4 દિશા. Thank you.
કુલ 233 થયા છે. હવે ઓપન કરશું અને પછી પાસવર્ડ નાખીશું. શોટ પડેલા છે 233 શોટ પડેલા છે અને એક આપણે કવર અને રીટાબેન ના મળ્યા છે 21 વોટ. એમના માટે પણ આપણે તાળીઓ પાડી. અને છેલ્લા કોણ છે? અમરદીપભાઈ છે. તો અમરદીપભાઈ ને મળ્યા છે 122 વોટ. એટલે આપણી સ્કૂલમાં હવે અમરદીપભાઈ એ પ્રમુખ તરીકે રહેશે. પછી આપણે જયારે જાહેરનામું બહાર પાડેલું ત્યારે એક નિયમ કીધેલો, ખબર છે ને? પ્રમુખ ની નિમણૂક કઈ રીતે કરવાની છે અને ઉપપ્રમુખ ની નિમણૂક કઈ રીતે કરવાની છે, ખબર છે બધાને? તો 122 વોટ જેને મળ્યા છે એ અમરદીપ છોકરો છે, એટલે ઉપપ્રમુખ આપણે કોને રાખવાની છે? રીટા નહીં, છોકરીને રાખવાની છે. કોને? છોકરીને. એટલે છોકરીમાં તો એક જ છે આપણી, જો રીટા એકલી હતી. એટલે રીટાને કેટલા વોટ મળ્યા છે? 21. એટલે રીટા એ આપણી સ્કૂલની ઉપપ્રમુખ છે, એના માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીશું. સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું શાળાના તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક મારું કર્તવ્ય નિભાવીશ. હું કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર મારું કર્તવ્ય નિભાવીશ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ, ગામ લોકો અને શિક્ષકોના સહકારથી શાળાનું સમગ્ર સંચાલન કરીશ. હું રીટા રતિલાલ વાઘરી માં સરસ્વતી ના નામે સોગંદ લઉં છું કે હું નવા નદીસર પ્રાથમિક શાળાના વાઇસ ચાઇલ્ડ પ્રેસિડેન્ટ તરીકેની મારી તમામ ફરજો મારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નપૂર્વક નિભાવીશ અને મારા વડે સદાય ગામ શાળા અને શાળાના વિદ્યાર્થીઓનું હિત થાય તેની કાળજી રાખું. પિલ્લાર અમરજી મહેશભાઈ માં સરસ્વતીના નામે સોગંદ લઉં છું કે નવા નદીસર પ્રાથમિક શાળાના કાર્યકર્તામાં વિદ્યુત કરણ સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું શાળાના તમામ પાસાઓ પ્રત્યે રસપૂર્વક